નમસ્કાર, સ્વાગત છે આપનું ન્યૂઝ 18 ગુજરાતીમાં. સમાચારોમાં વાત કરીએ તો અયોધ્યા માટે આજે મહત્વનો દિવસ છે. અયોધ્યા કેસમાં આજે તમામ પક્ષોની દલીલ પૂર્ણ થાય તેવી શક્યતા છે. તો મંગળવારે સુપ્રીમ કોર્ટે કહ્યું કે અમે રાજકીય રીતે અત્યંત સંવેદનશીલ એવા અયોધ્યા જમીન વિવાદ કેસની સુનાવણી બુધવારે પૂરી કરી લેવા માંગીએ છીએ. તેની તમામ પક્ષકારો તેમની દલીલો બુધવારે આટોપી લે ત્યારે મંગળવારે ચીફ જસ્ટિસ સંકેત આપી ચૂક્યા છે અને તેઓ ગુરુવારને બદલે બુધવારે તમામ દલીલોની સુનાવણી પૂરી કરી લેવા માંગે છે. તે સંબંધિત તમામ પક્ષકારોને સમય મર્યાદા આપતા સુપ્રીમ કોર્ટે જણાવ્યું હતું કે હિન્દુ અને મુસ્લિમ પક્ષકારોને અંતિમ રજૂઆત માટે સાંજે 5 કલાક સુધી સુનાવણી ચાલુ રખાશે. તો મંગળવારે પણ અદાલતે સાંજે 5 કલાક સુધી સુનાવણી કરી હતી. જો આ જ દલીલોની સુનાવણી પૂરી કરી લેવાશે તો અદાલત ચુકાદો અનામત રાખશે. તો સુપ્રીમ કોર્ટે ચીફ જસ્ટિસ રંજન ગોગોઈ 17 નવેમ્બરના રોજ નિવૃત્ત થાય તે પહેલા ચુકાદો આપી દેવાનો નિર્ણય કર્યો છે. તો આજે સૌથી મહત્વનો દિવસ છે. ગુરુવારને બદલે આજે પૂર્ણ થઈ શકે છે તમામ દલીલો. અયોધ્યા કેસમાં આજે મહત્વનો દિવસ માનવામાં આવી રહ્યો છે. આજે તમામ પ્રકારની દલીલો પૂર્ણ થવાની શક્યતા છે. તો આજે દલીલો પૂર્ણ થવા માટે કહ્યું હતું ગુરુવારને બદલે હવે આજે જ દલીલો પૂર્ણ થઈ શકે છે. તો અયોધ્યા કેસ મામલે આજે સૌથી મહત્વનો દિવસ માનવામાં આવી રહ્યો છે. આજે દલીલો પૂર્ણ થઈ શકે છે. ઉલ્લેખનીય છે કે ચીફ જસ્ટિસ રંજન ગોગોઈ 17 નવેમ્બરના રોજ નિવૃત્ત થાય છે તે પહેલા ચુકાદો આપી દેવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. ત્યારે આજે ચુકાદો પૂર્ણ થઈ શકે છે. આજે આ મામલે ચુકાદો આવી શકે છે. છેલ્લા કેટલાક વર્ષોથી આ કેસ ચાલી રહ્યો છે. સૌ કોઈની નજર રહેલી છે કે આ મામલે નિવેડો આખરે શું આવશે. ત્યારે હવે આજે ચુકાદો આવી શકે છે. આજે દલીલો પૂર્ણ થઈ શકે છે. તો ગુજરાતમાં પેટા ચૂંટણીને લઈને પ્રચાર પૂરજોશમાં ચાલી રહ્યો છે. ત્યારે અમરાઈવાડીમાં મુખ્યમંત્રી વિજય રૂપાણી આજે પ્રચાર કરશે. સુરલિયા રોડ પર આયોજિત જાહેરસભામાં વિજય રૂપાણી હાજરી આપશે. લુણાવાડામાં પણ જાહેરસભા કરશે. તો પ્રચાર પ્રસાર પૂરજોશમાં ચાલી રહ્યો છે. ભાજપ અને કોંગ્રેસ બંને મેદાને છે. પ્રચાર પ્રસાર પૂરજોશમાં કરવામાં આવી રહ્યો છે. ત્યારે પેટા ચૂંટણીને લઈને આજે વિજય રૂપાણી લુણાવાડા ખાતે જાહેરસભાને સંબોધન કરશે. લુણાવાડામાં જાહેરસભા સંબોધશે તો મુખ્યપ્રધાન વિજય રૂપાણી સુરલિયા રોડ પર આયોજિત જાહેરસભામાં ઉપસ્થિત રહેવાના છે. તો મોટી સંખ્યામાં લોકો પણ એકઠા થશે અને પેટા ચૂંટણીને લઈને જે પ્રચાર કરવામાં આવી રહ્યો છે. અમરાઈવાડીમાં મુખ્યપ્રધાન વિજય રૂપાણી આજે જાહેરસભા સંબોધશે. પેટા ચૂંટણીને હવે ગણતરીના જ દિવસો બાકી રહ્યા છે ત્યારે કોંગ્રેસના સુપડા સાફ કરવા ભાજપે માસ્ટર પ્લાન બનાવ્યો છે. પેજ પ્રમુખોને સાથે રાખીને પાણીદાર પ્લાન બનાવીને ભાજપ પેટા ચૂંટણીમાં મેદાન મારવાના મૂડમાં છે. ગુજરાત વિધાનસભાની પેટા ચૂંટણીમાં પણ કોંગ્રેસને રાજનીતિના ચાણક્ય અમિત શાહની ચાલનો સામનો કરવો પડશે. વિધાનસભાની 6 માંથી 6 બેઠકોની પેટા ચૂંટણી જીતવા ભાજપે અમિત શાહના અજય સૂચનો કેન્દ્રમાં રાખીને ઘડ્યો છે પાણીદાર પ્લાન. પેટા ચૂંટણીમાં હવે માત્ર ગણતરીના જ દિવસો બાકી છે ત્યારે પ્રદેશ ભાજપે વિધાનસભામાં પેજ પ્રમુખને મહત્વની જવાબદારી સોંપી છે. કોંગ્રેસના કાંગરા ખેરવવા દરેક વિધાનસભા બેઠકો પર પેજ પ્રમુખને 6 દિવસનો કાર્યક્રમ આપવામાં આવ્યો છે. મજબૂત રણનીતિની પેટા ચૂંટણીમાં પણ ભાજપ નાની અમથી પણ ચૂક કરવાના મૂડમાં નથી. ઝીણું ઝીણું કામ કરી લેવું છે. અહીંયા પેજ પ્રમુખોને બોલાવ્યા છે. મારી લાગણી હતી, હું જ્યારે પ્રદેશ અધ્યક્ષની જવાબદારીમાં હતો ને એ વખતે, મને આનંદ એ વાતનો છે કે નરેન્દ્રભાઈ જેવા સમર્થ વ્યક્તિનું સતત આપણને માર્ગદર્શન મળતું હતું અને એના હાથ હેઠળ ઘડાયેલો કાર્યકર્તા નાની એવી ચૂક પણ સહન કરવા માટે એની માનસિકતા ન હોય. મિત્રો, એક ચૂક પણ આપણે સહન નથી કરવી, કોઈ ક્ષતિ નથી રહેવા દેવી. આ ચૂંટણીમાં બધા જ પદાર્થ પાઠ ચૂંટણીના રણમેદાનમાં જ્યારે ઉતર્યા હોય ને ત્યારે બધા જ કલા કૌશલ્યોનો ઉપયોગ આપણો કાર્યકર્તા કરી લઈએ. દેશની રાજનીતિમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને અમિત શાહે એ સાબિત કરી દીધું છે કે પેજ પ્રમુખની રણનીતિથી જો ચૂંટણી લડવામાં આવે તો તેમાં 100% પરિણામ મળે છે.
તે જ કારણોથી હવે ભાજપ પોતાની તમામ ચૂંટણીઓમાં પેજ પ્રમુખોને મહત્વની જવાબદારી આપે છે. ચૂંટણીના છેલ્લા એક અઠવાડિયામાં પેજ પ્રમુખોની જવાબદારી ખૂબ મહત્વની હોય છે. 40 મતદારો પર એક પેજ પ્રમુખ મૂકવામાં આવે છે, જેનો સીધો સંપર્ક તે પેજ પ્રમુખે કરવાનો હોય છે. ચૂંટણીના ગણતરીના દિવસો પહેલા જ ભાજપે પોતાના પેજ પ્રમુખોની ફોજ મેદાને ઉતારી છે અને છેલ્લા એક અઠવાડિયામાં જ દરેક બૂથમાં આ પેજ પ્રમુખો જનસંપર્ક કરી મતદારોને રીઝવવા સુધીની કામગીરી કરે છે. સપ્તપદી યોજના એટલે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ કે જે બૂથની અંદર પેજ પ્રમુખ તરીકે કામ કરે છે. મતદાર યાદી હોય ને તો મતદાર યાદીની અંદર એક પાનાનો બે ભાગ હોય, એક આગળનો ભાગ પૃષ્ઠનો અને એક પાછળનો ભાગ. પહેલો ભાગ જેને કહેવામાં આવે એને પેજ, પછી પાછળનો ભાગ છે એને પણ પેજ કહેવામાં આવે, પણ આગળના ભાગમાં જેટલા મતદારો હોય, એક જમાનામાં મતદાર યાદી 40-48 મતદારની યાદી બનતી, હમણાં 30ની મતદાર યાદી પણ બની. પેટા ચૂંટણી જંગમાં પણ કોંગ્રેસનો સફાયો કરવાનો ભાજપનો દાવો છે. જો કે ભાજપ માટે રાધનપુર, બાયડ અને લુણાવાડા બેઠક જીતવી આસાન નહીં હોય. ચૂંટણી પહેલા બંને પક્ષોમાં કાર્યકરોની આવન જાવન પણ થઈ અને બંને પક્ષોએ ડેમેજ કંટ્રોલની કવાયત પણ કરી. તેમ છતાં ભાજપ માટે આ ત્રણેય બેઠકો જીતવી લોઢાના ચણા ચાવવાથી કમ નહીં હોય. ઠાકોરોનું વર્ચસ્વ ધરાવતી રાધનપુર બેઠક પર અલ્પેશ ઠાકોરનો મુકાબલો કોંગ્રેસના રઘુ દેસાઈ સામે છે. આ તરફ બાયડમાં ધવલસિંહ ઝાલાની ટક્કર કોંગ્રેસના જશુ પટેલ સામે છે. બાયડમાં ઠાકોર અને પાટીદારનું વર્ચસ્વ હોવાથી પેટા ચૂંટણીમાં કાંટે કી ટક્કર જોવા મળશે. કોંગ્રેસનું ભવિષ્ય નથી એ છોડીને ભારતીય જનતા પાર્ટી સાથે જોડાઈ રહ્યા છે. એનો અર્થ જે થાય છે કે ભારતીય જનતા પાર્ટીની જીત એ બાયડની જનતા જનાર્દનના આશીર્વાદથી સુનિશ્ચિત છે. આ તરફ લુણાવાડામાં ઓપન કેટેગરીનું વર્ચસ્વ વધારે હોવાથી ભાજપ માટે મુશ્કેલી સર્જાઈ શકે છે. અહીં જિજ્ઞેશ સેવકનો મુકાબલો કોંગ્રેસના ગુલાબસિંહ ચૌહાણ સામે થવાનો છે. આ ત્રણેય સીટ ભાજપ માટે અઘરી માનવામાં આવી રહી છે, પરંતુ હવે જે રીતે પેજ પ્રમુખોને ચૂંટણીના રણમેદાનમાં ઉતારી જવાબદારી સોંપવામાં આવી છે, તેને જોતા કોંગ્રેસનો ક્લીન સ્વીપ કરવાનો ભાજપ દાવો કરી રહ્યું છે. રાધનપુર અને બાયડ કુલ 6 પૈકીની આ બંને બેઠકોમાં ભારતીય જનતા પાર્ટીને અગાઉ મળેલી લીડ કરતાં વધારે લીડ સાથે ભારતીય જનતા પાર્ટીના બંને ઉમેદવારો અલ્પેશજી ઠાકોર અને બાયડના ઉમેદવાર ધવલસિંહ ઝાલા એ ભવ્ય મતોથી વિજય નિવડશે. કેમ કે લોકો ભારતીય જનતા પાર્ટીના કમળને અને નરેન્દ્રભાઈ મોદીને મત આપવાના. વર્ષ 2017ની વિધાનસભા બેઠકની સામાન્ય ચૂંટણીમાં આ 6 બેઠક પૈકી ભાજપ પાસે માત્ર 3 બેઠકો હતી. હવે પેજ પ્રમુખ રણનીતિના આધારે ભાજપ ન માત્ર 6માંથી 6 બેઠક જીતવાનો દાવો કરી રહ્યું છે, પરંતુ આ બેઠકો પર વધુ લીડ મેળવવાની ગણતરી પણ રાખી રહ્યું છે. મયુર માકડિયા, ન્યૂઝ 18 ગુજરાતી.